नमस्ते वाला विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान, चैप्टर नंबर 9 सजीवोना लक्षणों अने निवास स्थान। तो छेले आपणे ऊंट विषय जोयुं हतुं अने माछली विषय जोयुं हतुं के माछली पाणी में केवा अनुकूलनो धरावे छे, जेने लीधे ते पाणी में जीवन टकावी शके छे। अने ऊंट विषय जोयुं हतुं के ऊंट रण प्रदेश में केवा अनुकूलनो धरावे छे के एनी गरमीथी रक्षण मेळवी शके, त्यां पोतानुं जीवन आखू टकावी शके छे। तो आपणे वारंवार अनुकूलन नी वात करी रह्या छीए, तो आ अनुकूलन ने आपणे व्याख्या स्वरूपे दर्शाववुं होय तो केवी रीते दर्शावी शकीए? तो लखीए, अनुकूलन तो चोक्कस प्रकारना निवासस्थान एटले मैं तमने आना આગળના લેક્ચરમાં માહિતી આપી હતી કે નિવાસસ્થાન એટલે શું, તો કે સજીવો જે વિસ્તારમાં રહીને પોતાનું જીવન જીવે છે તેને નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે। તો ચોક્કસ નિવાસસ્થાન ને લીધે સજીવો એટલે વનસ્પતિ અથવા પ્રાણી અને પ્રાણીઓમાં રહેલા આદતો અથવા લક્ષણો આદતો કે ટેવો પછી એને લક્ષણો પણ કહી શકાય ને લીધે ચોક્કસ નિવાસસ્થાનને લીધે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રહેલી ટેવો કે લક્ષણોને લીધે પોતાના જીવન જીવવામાં મદદરૂપ થતા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રહેલી આદતો અને લક્ષણોને લીધે જીવન જીવવામાં પડતી સરળતાને અનુકૂલન કહે છે। અનુકૂલન એટલે શું, તો કે ચોક્કસ પ્રકારના નિવાસસ્થાન એટલે કે રણ પ્રદેશ હોય શકે, દરિયો હોય શકે, પર્વતીય વિસ્તાર હોય શકે, કોઈ પણ વિસ્તાર હોય જેમાં સજીવ રહીને પોતાનું જીવન જીવે છે તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે। તો આવા ચોક્કસ નિવાસસ્થાનને લીધે વનસ્પતિઓ અને પ્રાણીઓને પોતાના જીવન જીવવા માટે તે નિવાસસ્થાનને અનુકૂલન થઈને એટલે કે નિવાસસ્થાનની આદતો અને તેઓ કે લક્ષણોને પોતાનામાં સ્વીકારીને જે જીવન સરળતાથી જીવે છે તેને અનુકૂલન કહે છે। ત્યાંના વાતાવરણમાં અથવા ત્યાંના વિસ્તારમાં કે નિવાસસ્થાનમાં રહીને વિવિધ આદતો કે લક્ષણો પાડે છે, તો આને તે નિવાસસ્થાનને અનુકૂળ થઈને પોતાનું જીવન જીવવું કહેવાય। તો અનુકૂલન એટલે શું, તો કે ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે એટલે કે જો દરિયો હોય તો માછલીઓ છે તે દરિયાની બહાર ન જીવી શકે અને ઊંટ છે તે દરિયાની અંદર ન જીવી શકે। તો આમ ચોક્કસ પ્રકારના લક્ષણોને લીધે ત્યાંના નિવાસસ્થાનને અનુકૂલિત થઈને જીવતા પ્રાણીઓને ત્યાંનું અનુકૂલન કહેવાય છે। ત્યારબાદ આપણે નિવાસસ્થાનના બે પ્રકાર જોયા હતા, એક હતું ભૂનિવાસ અને બીજું હતું જલીય નિવાસસ્થાન। તો ભૂ નિવાસસ્થાન એટલે શું, લખીએ તો કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓ Thank you.
રહીને પોતાનું જીવન જીવે છે તેને ભૂનિવાસીય સજીવો કહેવાય છે. હવે ભૂનિવાસ એટલે શું? તો ભૂનિવાસમાં મેં તમને ઉદાહરણ આપ્યા હતા કે રણ પ્રદેશ, પર્વતો, પછી ઘાસના મેદાનો, દરિયા કિનારાનો વિસ્તાર, એટલે કે જે જમીનનો ભાગ છે, ભૂમિનો ભાગ છે, તે જમીન ઉપર રહીને જે સજીવો કે વનસ્પતિઓ, પ્રાણીઓ ગમે તે કહીએ, તે પોતાનું જીવન જીવે છે, તેને ભૂનિવાસીય પ્રાણીઓ અથવા સજીવો કહી શકે છે. તો ભૂનિવાસમાં કોનો સમાવેશ થઈ શકે? રણ પ્રદેશ, પર્વતો, ઘાસના મેદાનો, જ્યાં જ્યાં જમીન આવેલી છે તે બધા વિસ્તારને શું કહેવાય? ભૂનિવાસ. ત્યારબાદ જલીય નિવાસ સ્થાન, જલીય નિવાસસ્થાન એટલે કે શું? કે જે પ્રાણીઓ અને વનસ્પતિઓ પાણીમાં રહીને જીવન જીવે છે તેને જલીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે, અથવા જલીય સજીવો કહેવાય છે. હવે જલીય નિવાસનમાં ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ? તો કે નદી છે, તળાવ છે, પછી સરોવર, પછી સમુદ્ર એટલે કે દરિયો, સમુદ્ર એટલે કે દરિયો. તો આવા બધા ઉદાહરણોને આપણે જલીય નિવાસમાં અને પર્વતો, રણ પ્રદેશો, ઘાસના મેદાનોને ભૂનિવાસમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વ્યાખ્યાઓને તમે વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખી લો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નિવાસસ્થાનના પણ બે ઘટકો છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો.
જૈવિક ઘટકો કોને કહેવાય અને અજૈવિક ઘટકો કોને કહેવાય તેના વિશે હવે આપણે આગળ અભ્યાસ કરીએ। तो निवास स्थान ना घटकों ना बे प्रकार लखीए। निवास स्थान ना घटकों ना बे प्रकार के, पहलू जैविक घटकों, तो जैविक घटकों એટલે કે જેમાં સજીવ હોય જેનામાં જીવ હોય એને જૈવિક ઘટકો તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો કે પ્રાણીઓ સજીવો सूक्ष्म जीवो वनस्पतिओ अने प्राणीओ वगैरे नो जैविक घटकों में समावेश थाय छे। પછી બીજું છે અજૈવિક ઘટકો। અજૈવિક ઘટકોમાં કોનો કોનો સમાવેશ થઈ શકે? તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ખડકો, ભૂમિ, એટલે કે જેનામાં જીવ નથી એનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય, અને જે સજીવ છે એનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય। એટલે આમાં લખીએ નિર્જીવ વસ્તુઓ જેવી કે ભૂમિ, ખડકો, હવા, પાણી, સૂર્યપ્રકાશ, અને ગરમી વગેરેનો અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, નિવાસ સ્થાનના બે ઘટકોના પ્રકાર જૈવિક અને અજૈવિક ઘટકો બંનેને વ્યવસ્થિત રીતે ફેરબુકમાં નોંધી લો।
ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ બે નો અભ્યાસ કરીએ તો પ્રવૃત્તિ બે માં બીજને અંકુરિત થવા માટે એટલે કે કોઈ પણ છોડના વિકાસ માટે હવા પાણી ગરમી અને સૂર્ય પ્રકાશ જરૂરી છે તે ચકાસવા માટેની આખી પ્રવૃત્તિ છે તો આપણે તેમાં સાબિત કરવાનું છે કે કોઈ પણ બીજને અંકુરિત થવા માટે હવા પાણી સૂર્ય પ્રકાશ અને ગરમી જરૂરી છે તો પ્રવૃત્તિ નંબર બે કોઈ પણ બીજને અંકુરિત થવા માટે હવા પાણી ગરમી અને સૂર્ય પ્રકાશ જરૂરી છે તે દર્શાવવું અથવા સાબિત કરવું તો આ પ્રવૃત્તિ માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે અહીંથી લખીએ તો કે મગના બીજ ડીશ પાણી કબાટ અને રેફ્રિજરેટર રેફ્રિજરેટર અથવા ફ્રીજ પણ તમે તેને કહી શકો તો હવે પ્રવૃત્તિ માટે આપણે શું કરવાનું થશે તો કે સૌ પ્રથમ 3-4 મુઠ્ઠી સૂકા મગના બીજ લો તો કે થોડાક સૂકા બીજના સૂકા મગના બીજ લો ત્યારબાદ તેમાંથી એક ભાગને અલગ રાખો અને બીજા ભાગને એક દિવસ માટે પાણીમાં ભીંજવી નાખો અથવા પલાળો ત્યારબાદ આપણે સૌ પ્રથમ સૂકા મગના બીજ થોડાક લેવાના તેમાંથી બે ભાગ કરવાના એક ભાગને સૂકા મગના બીજના અલગ રાખવાના અને બીજા ભાગને પાણીમાં એક દિવસ માટે પલાળી દેવામાં ત્યારબાદ ભાગ નંબર તેમાં ત્યારબાદ તેના ચાર ભાગ કરો કોના તો કે ભીંજવેલા મગ છે તેના ભીંજવેલા મગના આપણે ચાર ભાગ કરવાના છે તેમાંથી એક ભાગને થોડાક દિવસ માટે પાણીમાં રાખો
પછી બીજા ભાગને હવા ઉજાસ વાળા રૂમમાં રાખો, ત્યારબાદ ત્રીજા ભાગને અંધારા રૂમમાં કે કબાટમાં રાખો, અને ચોથા ભાગને ખૂબ જ ઠંડી જગ્યાએ એટલે કે ફ્રીજમાં રાખો. ત્યારબાદ અવલોકન કરો કે હવે આ બીજના વિકાસ માટે થોડાક દિવસ તેને પાણીથી ધોઈ નાખવાના, અને ફરી પાછા આ જે ચાર અલગ અલગ ભાગ કર્યા છે, પેલા ભાગને પાણીમાં જ રાખવાનો, બીજા ભાગને હવા ઉજાસ વાળા રૂમમાં, ત્રીજા ભાગને કબાટમાં, અને ચોથા ભાગને ઠંડી જગ્યાએ રાખવાના છે, એટલે કે ફ્રીજમાં રાખવાના છે. હવે આમાં અંકુરિત થવું એવો શબ્દ આવ્યો છે. અંકુરિત થવું એટલે બીજનું ફૂટવું. અહીંયા લખી નાખું છું, તમે નોંધ તરીકે તમારી બુકમાં લખી નાખજો. અંકુરિત થવું એટલે બીજનો ફણગો ફૂટવો. બીજનો ફણગો ફૂટવો એટલે વિદ્યાર્થી મિત્રો, ઘણી વાર તમારા મમ્મી તમને પલાળેલા મગ અથવા ચણા કે અથવા કોઈ પણ મંદિરની પ્રસાદીમાં તમને ખાવા મળતા હશે, તો તેમાં સફેદ કલરના જે પ્રકાંડ આકારના દાંડી જેવા ઉગે છે તેને બીજનું ફૂટવું કહેવાય. જો આવી રીતના ચણાનો આકાર હોય, તેમાં આવી નાનીકડી સફેદ કલરની દાંડી જેવી રચના જોવા મળે છે, તો એને બીજનું ફૂટવું કહેવાય છે. પછી આવી રીતના મગ આવેલો હોય છે, તો મગમાં પણ આવી થોડાક દી તમે તેને પાણીમાં પલાળી રાખો, તો આવી રીતના બીજનો ફણગો ફૂટે છે અને સફેદ દાંડી જેવી રચના જોવા મળે છે. તો આપણે આ બીજને વિકાસ માટે અથવા તેના અંકુરિત થવા માટે પાણીમાં રોજ ધોઈને નિતારીને ફરી પાછા જે જે જગ્યાએ રાખ્યા છે તે જગ્યાએ પાછા મૂકી દેવાના. ત્યારબાદ થોડા દિવસ તેને અથવા બધાને પાણીમાં ધોઈ અને નિતારીને પોતાની મૂળ જગ્યાએ રાખો. એટલે કે થોડાક દિવસ માટે આપણે જે આ ભીંજવેલા મગના બીજના ચાર ભાગ કર્યા છે તેને વારંવાર પાણીથી ધોઈ, એક એક દિવસે પાણીથી ધોઈ અને ફરી પાછા પોતાની જગ્યાએ રાખવામાં, એક ભાગ હવા ઉજાસ વાળા રૂમમાં છે તો તેને પાણીથી ધોઈ નિતારીને ફરી પાછા હવા ઉજાસ વાળા રૂમમાં રાખી દેવાના, પછી ત્રીજો ભાગ અંધારા રૂમમાં કે કબાટમાં છે તો તેને પણ પાણીથી ધોઈ નિતારી અને ફરી પાછા
કબાટ માં રાખી દેવાના. તો કે ત્યારબાદ અંતે થોડા સમય પછી અવલોકન કરો કે ત્યાં ભાગમાં રાખેલ બીજનું ત્યાં ભાગમાં રાખેલ બીજ અંકુરિત થયા છે. હવે આખી પ્રવૃત્તિ આપણે પહેલેથી પાછી સમજાવું શું કર્યું. તો કે સૂકા મગના થોડા બીજ લીધા, એમાં બે ભાગ કર્યા. એક ભાગ સૂકા મગના બીજને અલગ રાખ્યા, બીજા ભાગને પાણીમાં એક દિવસ માટે પલાળી રાખ્યા. પછી જે પલાળેલા બીજ છે, ભીંજવેલા બીજ છે પાણીમાં રાખેલા, એના ચાર ભાગ કર્યા. એમાંથી એક ભાગને થોડાક દિવસ માટે પાણીમાં રાખ્યો, પછી બીજા ભાગને હવા ઉજાસ વાળા રૂમમાં, ત્રીજા ભાગને અંધારી જગ્યામાં એટલે કે કબાટમાં, ને ચોથા ભાગને ઠંડી જગ્યાએ એટલે કે ફ્રીજમાં રાખ્યા. પછી આપણે શું જોવાનું કે કયા ભાગમાં રાખેલ બીજનો થોડાક સમય પછી અંકુરિત થાય છે અથવા ફાંગો ફૂટે છે. આ થી નોંધ છે વિદ્યાર્થી મિત્રો, અને પ્રવૃત્તિ બાદ કે અથવા પ્રવૃત્તિમાં નોંધ કરીને હાઇલાઇટ કરીને લખી નાખજો. ત્યારબાદ અવલોકનમાં શું જોવા મળશે, થોડા સમય પછી આપણે ચારેય જગ્યાએ રાખેલા બીજ જોઈશું. તો કે હવા ઉજાસ વાળા ભાગમાં રાખેલ બીજનો હવા ઉજાસ વાળા જગ્યાએ રાખેલ બીજનો જગ્યાએ રાખેલ બીજ અંકુરિત થાય છે ત્યારે અન્ય જગ્યાએ રાખેલ બીજનો અંકુરિત થતા નથી. નિર્ણય એની ઉપરથી શું તારવી શકીએ? તો કે બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, ગરમી અને સૂર્યપ્રકાશ જરૂરી છે. એટલે કે આ હવા ઉજાસ વાળા રૂમમાં આપણે જે બીજ રાખ્યા હતા, જે બીજનો ભાગ રાખ્યો હતો, તે અંકુરિત થાય છે. પરંતુ જે આ સૂકી એક સૌ પ્રથમ સૂકા બીજનો એક ભાગ કર્યો હતો, એ એક ભાગ અને અન્ય ત્રણ ભાગનો બીજનો અંકુરિત થતા નથી, એટલે કે વિકાસ થતો નથી. તો આપણે લખી શકીએ કે બીજના અંકુરિત થવા માટે હવા, પાણી, ગરમી અને સૂર્યપ્રકાશ જરૂરી છે. આપણે આગળના ચેપ્ટરમાં પણ આ વાત ને આ પ્રવૃત્તિ કરી ચૂક્યા છીએ કે કોઈ પણ છોડના વિકાસ માટે અથવા બીજના અંકુરિત થવા માટે તેને પૂરતો સૂર્યપ્રકાશ, પાણી અને ગરમી મળતી હોવી જોઈએ, તો જ તે બીજ અથવા છોડનો વિકાસ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ નંબર 2 ને તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે નોંધી લો.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું, પ્રવૃત્તિ નંબર 2 સુધી આપણે જોયું, ત્યારબાદ વિવિધ નિવાસ સ્થાનની સફર એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વિવિધ વનસ્પતિઓ વિશે જોઈશું. આપણે પેલા પ્રાણીઓ વિશે જોયું કે ઊંટ રણ પ્રદેશમાં કેવી રીતે અનુકૂલન સાધી શકે, માછલી કેવી રીતે અનુકૂલન સાધી શકે, હવે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ કેવી રીતે અનુકૂલન સાધી શકે, તો આ બધા વિશે તમે નેક્સ્ટ લેક્ચર સુધીમાં થોડું વાંચી લેજો, જેનાથી મારા દ્વારા આપવામાં આવેલી માહિતીનો વ્યવસ્થિત રીતે ખ્યાલ આવે. જય હિન્દ, જય ભારત.